જાવેદ અખ્તરના સમકાલીન અને ગોઠિયા અને છતાંય જ્યારે જાવેદ અખ્તર સન્માન શરૂ થયું તો પહેલો જ એવોર્ડ એ બીજા કોઈને નહીં પરંતુ સૂર્ય ભાનુ ગુપ્તને ફાળે ગયો. એક વાર જોરદાર તાળી થઈ જાય એટલા માટે હમણાં જ એમને સન્માન મળ્યું છે. પ્રસિદ્ધિથી દૂર રહેનારા આ શાયર છે જાવેદજી અને ગુલઝારજી બંનેની નજરમાં બંનેની આંખમાં મેં જે સન્માન આ કવિ માટે જોયું છે એ શબ્દોમાં વ્યક્ત થઈ શકે એમ નથી. આપણે એમને સાંભળીશું ત્યારે જ એ ખ્યાલ આવશે. ગઝલના ઉર્દુ અને હિન્દી એવા ભાગ ન પાડીએ તોય હિન્દુસ્તાની ગઝલમાં દુષ્યંત કુમાર પછીની પેઢીમાં જો કોઈ શાયરનો મર્તબો સૌથી ઊંચો હોય તો એ સૂર્યભાનુ ગુપ્ત છે. આજે આપણી વચ્ચે છે. એમની સાથે સાથે ગુજરાતી ભાષાના સંપ્રત સમયના શિરમોર શાયર રાજેશ વ્યાસ મિસ્કિનને પણ આપણે મિસ નથી કરવાના. એમને પણ સાંભળવા આપણે કીન છીએ. અને બે પર એક ૯:૪૦ લગભગ થઈ છે. કાવ્ય પુષ્પોથી ભરેલા સમયના આ અંતરાલની આજુબાજુ ઘડિયાળના કાંટા છે એનું ધ્યાન રાખીને કાર્યક્રમમાં બે દોર કરીશું. બંને દોરમાં હું 10-10 મિનિટ કાવ્યપાઠ કરીશ. રાજેશભાઈ બંને દોરમાં 15-15 મિનિટ કાવ્યપાઠ કરશે અને બાકી બધેલો બચેલો જે કંઈ સમય છે એ સૂર્યભાનુજી માટે છે. આજના આ કાર્યક્રમમાં હું જોઈ રહ્યો છું કે શબ્દના જે રેગ્યુલર મેમ્બર્સ છે એ તો છે જ છે, સભ્યો છે, એ સિવાયના ઘણા બધા ગેસ્ટ છે. એટલે અસભ્યો એવો શબ્દ નથી વાપરતો. એ સૌનો જ્યારે ફોન આવતા હતા ત્યારે બધા મને પૂછતા હતા કે વોટ ડુ વી પે, પે શું કરવાનું છે. એટલે મેં કહ્યું કે નથિંગ, ઇફ યુ રિયલી વોન્ટ ટુ પે સમથિંગ પે અટેન્શન. ઉર્દુમાં કહેવાય કે તવજ્જો ચાહતા હું, અને ગુજરાતીમાં એમ કહેવાય કે તમારા મોબાઈલને અને તમારી મૂંઝવણોને સાયલેન્ટ કરીને બેસજો. પણ તમે સાયલેન્ટ ન થઈ જતા, કેમ કે પુસ્તકાલયમાં અવાજ કરવો એ અશિષ્ટતા છે પણ કવિતાની મહેફિલમાં મૌન રહેવું એ કરપિણ ગુનો છે. એટલે અમારા સાધને થોડી ઘણી દાદ નહીં આપો તો એ આર્તના જ બની જશે. કવિતાના કાર્યક્રમમાં ત્રણ જ કવિઓ બોલવાના હોય ત્યારે ગાંધી સ્મૃતિમાં 650 થી વધુ લોકો એકઠા થાય એ એક કવિતા માટે તો ગૌરવની વાત છે પણ સુરત માટે પણ ગૌરવની વાત છે. કેમ કે સરકારની વસ્તી ગણતરી કરવાની રીત ગમે તે હોય, જગદીશભાઈ અમે તો શહેરની આબાદી એક જ રીતે ગણીએ છીએ. કોઈ પણ શહેરમાં મુશાયરામાં સંગીતની કવિતાની સભામાં જેટલા લોકો આવે એટલા જ લોકો જીવતા ધબકતા અને સાચા લોકો. જોઈએ વાતાવરણ નાજુક જે પ્રકારની શાંતિ ફેલાય છે, જે પ્રકારની આતુરતા, જે પ્રકારનું કુતૂહલ, જે પ્રકારનું અચરજ, જે પ્રકારનો રોમાંચ હું સભાગારમાં જોઈ રહ્યો છું સંપૂર્ણપણે આવકાર્ય અને ઇચ્છનીય છે. એટલે ચાર પંક્તિ કહીશ કે જોઈએ વાતાવરણ નાજુક ને મોકો જોઈએ. કવિતા સાંભળવી એ સહેલું કામ નથી, લખવી એ તો મુશ્કેલ છે જ છે પણ સાંભળવી એ પણ સહેલું નથી. કે જોઈએ વાતાવરણ નાજુક ને મોકો જોઈએ, વિશ્વની કોલાહલોથી દૂર ચોકો જોઈએ ને શાયરી એકાંતમાં જન્મે જીવે છે ભીડમાં. કે શાયરી એકાંતમાં જન્મે જીવે છે ભીડમાં, જામમાં મય શું કરે પીનાર લોકો જોઈએ. ત્યારે આપ સૌ પીનાર લોકો ઉપસ્થિત છો, ત્યારે આજના પ્રથમ કવિ
સ્થાનિક ને અંગ્રેજીમાં લોકલ કહે છે, પણ એમને હું વિનંતી કરું છું કે એક્સપ્રેસ ઝડપે પોતાની શરૂઆત કરે અને પૂરી કરે. એ અમારે એમ થયું કે ચા આવતા મોડું થયું, એટલે એ ચા પી રહ્યા છે. બીજી કોઈ પી રહ્યા છે એમ કહું તો પાછું પ્રશ્ન થાય, પણ એ ચા પી રહ્યા છે. અને ત્યાંથી દાદ મળશે કે તમને ખ્યાલ આવશે કે ખરેખર સાંભળે છે. તો વધુ સમય ન લેતા, મેં તારા નામનો ટોપો અહીં છાતીમાં રાખ્યો છે કે મેં તારા નામનો ટોપો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે. કે મેં તારા નામનો ટોપો, સૂર્ય ભાનુજી, મેં તારા નામનો ટોપો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી, પણ હજી એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. હું જેટલું ઉર્દુ સમજુ છું એના કરતા સૂર્ય ભાનુજી વધારે ગુજરાતી સમજે છે, એટલે એ સાંભળી રહ્યા છે અને તમને ખ્યાલ આવશે કે ગુજરાતી બોલી પણ શકે છે. જી, શહેરમાં સુર અને અભિનયને વરેલી ઘણી સંસ્થાઓ છે, પણ શબ્દ જેવી શબ્દને વરેલી સંસ્થાનો આગવો મહિમા છે. કેમ કે શબ્દ શું કામ કરી રહી છે એના સંદર્ભમાં ચાર પંક્તિ મારે કહેવી છે કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સુખી નદી છે. જે સાહિત્યના, કલાના, સંગીતના કાર્યક્રમોમાં આટલી બધી હાજરી હોતી નથી, કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સુખી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. સરસ્વતી નદી અને શારદા માતા બંને અર્થમાં, કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સુખી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. કે વસ્ત્રહરણનું સાહસ ને એકલો દુશાસન, કે વસ્ત્રહરણનું સાહસ ને એકલો દુશાસન, અરે કઈ કેટલા નિયમમાં નિશબ્દ સંમતિ છે, કે કઈ કેટલા નિયમમાં નિશબ્દ સંમતિ છે, કઈ કેટલા નિયમમાં નિશબ્દ સંમતિ છે. તો એ વધારે લખ્યું છે, ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, લખ્યું તે બધું રક્ત ધારે લખ્યું છે. કે ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, લખ્યું તે બધું રક્ત ધારે લખ્યું છે. લખાણે લખાણે પ્રહારો થયા છે, અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે. કે લખાણે લખાણે પ્રહારો થયા છે, અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે. આવી ખુમારી, આવો મિજાજ ક્યારેક આમ શાંત થઈ જાય ને, ક્યારેક એવું લખવાનું મન થાય કે આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું. મોહનભાઈ, આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું, રેત પર જેમ પાગલ સમીરે લખ્યું, કે કોરા કાગળ ઉપર બસ સખી રે લખ્યું. કે કોરા કાગળ ઉપર બસ સખી રે લખ્યું, એથી આગળ નથી કઈ લગી રે લખ્યું. મજનુ ફરહાદ મહિવાલ હીરે લખ્યું, લીરે લીરે ને આખા શરીરે લખ્યું. રોજ માણસ ગવાતો રહ્યો ચૂપચાપ, જે લખ્યું તે નીતરતા જમીરે લખ્યું. ને આપણે ક્યાં કદી કઈ લખ્યું છે રઈશ, એક મીરાએ લખ્યું એક કબીરે. ગઝલ, ગઝલના થોડા શેર. આપણે ક્યાં કદી કઈ, એ આઝમભાઈ હતા, કોણ હતા આઝમભાઈ, જી જી. આપણે ક્યાં કદી કઈ લખ્યું છે રઈશ, એક મીરાએ લખ્યું એક કવિરે લખ્યું. તો રાજેશભાઈ ગઝલ એક, કે કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતો રાખે. એટલા બધા કવિ મિત્રો અહીંયા બેઠા છે મારા, ઘણા બધા લોકોએ આ ગઝલ સાંભળી પણ હશે, પણ ઘણા બધા માટે નવી છે એટલે હું સંભળાવું છું. કે કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે. કે કિનારાઓ, સૂર્ય ભાનુજી,
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે. ને સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું, કે સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું, વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે. અને કહો એવી હયાતીને કોઈ તકલીફ શું આપે, કે કહો એવી હયાતીને કોઈ તકલીફ શું આપે જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે, જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે. ને અનાયાસે, પ્રયાસ વગર, વિધાઉટ એફર્ટ્સ, અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ પણ, અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ પણ પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે, પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે. ને રઈશ, આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ, કે રઈશ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ, ખુપાવી તીર જે અડધું હરણને જીવતું રાખે, ખુપાવી તીર જે અડધું, ગાલિબને અંજલિ આપી છે, હરણને જીવતું રાખે. અને તીરે નિમકશ, સુરેબાજી એક ગુજરાતી ગઝલ આપકે લીએ ભી શાયદ પહેલી વાર હૈ, કે પગના છાલા આબલા જોતા છે, પગના છાલા દોડવાની ના જ કહેશે, પગના છાલા દોડવાની ના જ કહેશે, પ્યાસ તોય ઝાંઝવા પીવા જ કહેશે, કે પ્યાસ તોય ઝાંઝવા પીવા જ કહેશે. અને કાંકરા અંગે બધા સહેલાણી જાણે, બીચ પર જાઓ સમુદ્ર કિનારે તો કાંકરા અંગે બધા સહેલાણી જાણે, મોતી બાબત માત્ર મરજીવા જ કહેશે, મોતી બાબત માત્ર મરજીવા જ કહેશે. ને શું કદરની આશ ઉન્નત લોક પાસે, ઊંચા માણસો કોઈના વખાણ ના કરી શકે, કે શું કદરની આશ, શું કદરની આશ ઉન્નત લોક પાસે, વાદળા તો પહાડને નીચા જ કહેશે, કે વાદળા તો પહાડને નીચા જ કહેશે. અને સૂર્યભાનુજી એ શેર સુનિયેગા, કે બોર કેવા હોય છે શબરીને પૂછો, કે બોર કેવા હોય છે શબરીને પૂછો, રામને પૂછો તો એ મીઠા જ કહેશે, રામને પૂછો, કે બોર કેવા હોય છે શબરીને પૂછો, રામને પૂછો તો એ મીઠા જ કહેશે. અને આ પગર ખાવો, દિવસની વાત ચાલે, કેટલી દોડધામ થઈ, કેટલી રખડપટ્ટી થઈ, પગર ખા કેટલા ઘસાય એના પરથી ખબર પડે, કે આ પગર ખાઓ, આ પગર ખાઓ, દિવસની વાત જાણે ને રાત વીતી કેમ ઓશી કાજ કહેશે, રાત વીતી કેમ ઓશી કાજ કહેશે. ને તું સફળ છે કોણ કહેશે સત્ય, સત્ય તુજને, કે તું સફળ છે, સફળતાની શું કિંમત હોય ચૂકવવી પડે, કે તું સફળ છે, તું સફળ છે કોણ કહેશે સત્ય તુજને. અરે મંડળી મળશે ને હાજી હાજ કહેશે, મંડળી મળશે ને હાજી હાજ કહેશે. ને બે ઘરોની પીઠને પૂછી તો જોજો હઝમભાઈ, બે ઘરોની પીઠને પૂછી તો જોજો, શહેરના ફૂટપાથને લિસ્સા જ કહેશે, શહેરના ફૂટપાથને લિસ્સા જ કહેશે. વસીમભાઈ, કે બે ઘરોની પીઠને, વસીમ મલિક અમારે ઉર્દુ કે બહુ અચ્છે નામી શાયર હે બેઠે, તો બે ઘરોની પીઠને પૂછી તો જોજો, શહેરના ફૂટપાથને લિસ્સા જ કહેશે. અને ગઝલ છે બીજી, કે મંદિરો માટે તો આરસ જોઈએ, મંદિરો માટે, મંદિરો માટે, રાજેશભાઈ મંદિરો માટે તો આરસ જોઈએ, ભક્તિ માટે મન નિખાલસ જોઈએ, કે મંદિરો માટે તો આરસ જોઈએ, ભક્તિ માટે મન નિખાલસ જોઈએ. ને કઈ રીતે જગ થાય રોશન શું ખબર, એ કઈ રીતે જગ થાય રોશન શું ખબર, ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ, કઈ રીતે જગ થાય રોશન શું ખબર, ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ. અને આ શિરમાં એક શબ્દ આવે છે અતલસ, એનો અર્થ થાય કિંખાવી રેશમી વસ્ત્ર, કે દેહ તો કંતાનથી ઢાંકી શકો, દેહ તો કંતાનથી એ ઢાંકી શકો, આઈનો બોલ્યો કે અતલસ જોઈએ, આઈનો બોલ્યો
કે અતલસ જોઈએ ને એક વૈરાગીને જોયો તો થયું. સુરીબાનુજી સુનિગા શેર કે એક વૈરાગીને જોયો તો થયું કઈ ન કરવામાં એ સાહસ જોઈએ. કે એક વૈરાગીને જોયો, એક વૈરાગીને જોયો તો થયું કઈ ન કરવામાં એ સાહસ જોઈએ. અને આ શેર ગોકુલભાઈ કે ધન્ય માટે કિરણસિંહજી બહુત અચ્છે અચ્છે શાયર સુરત કે યહાં પે મોજૂદ હૈ, ગૌરાંગભાઈ હૈ, કિરણભાઈ હૈ, ગોકુલભાઈ હૈ, સબ બહુત ગુજરાતી કે જાને માને શાયર કે ધન્ય માટે એક વંશજ કાફી છે. કે ધન્ય માટે એક વંશજ કાફી છે, ભાષા માટે લાખ વારસ જોઈએ. ધન્ય માટે એક વંશજ કાફી છે, ભાષા માટે લાખ વારસ જોઈએ. અને આજે મને એમ થાય છે મતલબ જી મંદિરો માટે તો આરસ જોઈએ, મંદિરો માટે તો આરસ જોઈએ, ભક્તિ માટે મન નિખાલસ જોઈએ, ભક્તિ માટે મન નિખાલસ જોઈએ. અને એક વૈરાગીને જોયો તો થયું કઈ ન કરવામાં એ સાહસ જોઈએ. તો ઉર્દુ હિન્દી હું એટલા માટે નથી બોલતો કે મારા ઉચ્ચારો વિશે મને કાયમ શંકા હોય છે, પણ આજે ડર છોડીને, ડર તો છે જ પણ લાલચ વધારે છે, એક હિન્દી હિન્દુસ્તાની ગઝલ રજૂ કરું છું છેલ્લે, અને પછી રાજેશભાઈને આપણે સોંપીએ. ગર આસમાન ચાહીએ, આમાં બીજી લીટીમાં એક ઉસત શબ્દ છે, ઉસતનો મતલબ છે વિશાળતા, વ્યાપ. ગર આસમાન ચાહીએ તો છત કો છોડ દો, એશા ગર આસમાન ચાહીએ તો છત કો છોડ દો, ઓર દીવાર સે હૈ પ્યાર તો વસત કો છોડ દો. દીવાર સે હૈ પ્યાર તો વસત કો છોડ દો, ઓર કહેતે હો મુજસે આપ કે ફિતરત કો છોડ દો. કહેતે હો મુજસે આપ કે ફિતરત કો છોડ દો, કુછ એસે કહે રહે હો બુરી આદત કો છોડ દો. ફિતરત સ્વભાવ પ્રકૃતિ, કહેતે હો મુજસે આપ કે ફિતરત કો છોડ દો, કુછ એસે કહે રહે હો બુરી આદત કો છોડ દો, ઓર એક હદ તલક જરૂરી હૈ શાયદ યે મશવરે સલાહ. એક હદ તલક જરૂરી હૈ શાયદ યે મશવરે, એક હદ કે બાદ સારી નસીહત કો છોડ દો. એક હદ કે બાદ, એક હદ તલક જરૂરી હૈ શાયદ યે મશવરે, એક હદ કે બાદ સારી નસીહત કો છોડ દો, ઓર દાવા હૈ મેરા આપકો અચ્છે લગેંગે લોગ. વસીમભાઈ દાવા હૈ મેરા આપકો અચ્છે લગેંગે લોગ, ઘર દૂર સે હી દેખ લો કુર્બત કો છોડ દો. કુર્બત નિકટતા સામિત્ય. દાવા હૈ મેરા આપકો અચ્છે લગેંગે લોગ, ઘર દૂર સે હી દેખ લો કુર્બત કો છોડ દો. ઓર કુર્બાની કબ બડી કોઈ દુનિયા ને માંગી થી, કુર્બાની કબ બડી કોઈ દુનિયા ને માંગી થી, ઇતના હી બસ કહા થા સરાફત કો છોડ દો. કે કુર્બાની કબ બડી કોઈ દુનિયા ને માંગી થી, ઇતના હી બસ કહા થા શરાફત કો છોડ દો. ઓર દોનો કા સાથ કૈસે મિલેગા તુમે રઈસ, દોનો કા સાથ કૈસે મિલેગા તુમે રઈસ, યા રાહ કો હી છોડ દો યા રાહત કો છોડ દો, યા રાહ કો હી છોડ દો યા રાહત કો છોડ દો. તો દાવા હૈ મેરા આપકો અચ્છે લગેંગે લોગ, દાવા હૈ મેરા આપકો અચ્છે લગેંગે લોગ, ઘર દૂર સે હી દેખ લો કુર્બત કો છોડ દો.